હાય સ્ટુડન્ટ્સ કેમ છો બધાનો સ્ટડી વ્યવસ્થિત ચાલતો હશે આજે આપણે ચેપ્ટર પાંચ એમાં કલીલ વિશે જોઈશું આ ચેપ્ટરમાં કલીલ પછીના જે પણ ટૉપિક આવે છે અથવા તો કલીલ અને તેના પછીના એના રિલેટેડ જે ટોપિક છે એમાં બધાને કન્ફ્યુઝન હોય છે બધાને પ્રોબ્લેમ હોય છે કલીલ એટલે શું સમજી લેવું જરૂરી છે ઘણી વખતે કલીલ વિશેનો પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી હોય એટલે એની શરૂઆતની જે પ્રસ્તાવના છે એ સમજવાનો વિદ્યાર્થીઓ પ્રયત્ન વધારે કરતા નથી અને આગળની મેઇન થિયરીઓ ઉપર જતા રહે છે એટલે એ ગોખા ઉપર જાય છે ને એમને પ્રોબ્લમ ઊભા થાય છે પહેલાં બેઝિક ડિટેલમાં કલીલ એટલે શું સમજી લેવું જરૂરી છે તો કલીલ સમજવા માટે આપણે પહેલાં દ્રાવણો વિશે જોઈએ દ્રાવણો શું છે તો દ્રાવણ માટે આપણે કહી શકીએ કે દ્રાવણો છે એ સમાંગ પ્રણાલી છે સમાંગ પ્રણાલી એટલે શું આપણે દ્રાવણોના પ્રકાર જોઈ ગયા હતા એમાં સમાંગ અને વિસમાંગ સમાંગ દ્રાવણ જોઈ ગયા હતા સમાંગ પ્રણાલી એટલે શું તો તેમાં જે દ્રાવ્ય અને દ્રાવક હોય છે એ બંને મિશ્ર થઈને સમાંગ એકરૂપ મિશ્રણ બનાવે છે બરાબર પાણી હોય છે પાણીની અંદર ખાંડ વગાડી દો એટલે જે પ્રકારનું મિશ્રણ બને છે એ સમાન મિશ્રણ કહેવાશે સમાન પ્રણાલી કહેવાશે તો દ્રાવણો છે એ એક સમાન પ્રણાલી છે બીજું એક એનાથી એકદમ વિરુદ્ધ ઉદાહરણ આપું તો પાણી છે એ પાણીની અંદર રેતી નાખવામાં આવે અને એ મિશ્રણ છે તેને આપણે હલાવીએ રેતી પાણીની અંદર શું થશે મિક્સ થશે અને બધે ફરવા લાગશે પાણીને આપણે જો થોડોક સમય રહેવા દઈશું તો એ શું થશે સ્થિર થશે અને જે રેતીના કણો છે એ રેતીના કણો શું થશે નીચે બેસી જાય અને શું આપે છે નિલંબન આપે છે તો બંને ઉદાહરણ એકદમ વિપરીત થઈ ગયા એક્સ્ટ્રીમ થઈ ગયા અહીંયા આગળ ખાંડ છે એને પાણીમાં ઉગાડીશું તો ખાંડ છે એના કણો છે પાણીમાં સમાંગ એકરૂપ મિશ્રણ બનાવે છે જ્યારે પાણીમાં રેતી હોય છે તેને હલાવીએ ત્યારે તે અંદર ફરે છે પરંતુ એને થોડોક સમય સુધી સ્થિર રાખીશું તો એ નીચે બેસીને નિલંબન આપે છે રેતી પાણીથી અલગ થઈ જાય છે આ બંને એક્સ્ટ્રીમ સિચ્યુએશન કહેવાય આ બંને સિચ્યુએશન કેવી કહેવાય એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ એટલે કહી શકીએ આપણે ચરમ પરિસ્થિતિ ગુજરાતીમાં કેવું ચરમ પરિસ્થિતિ છે એની વચ્ચેની પરિસ્થિતિ એટલે કે વચ્ચેની જે પ્રણાલી છે એ પ્રણાલીને કલેલ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે એટલે એવું પણ નહીં કે એક સવાંગ એકરૂપ મિશ્રણ હોય અને એવું પણ નહીં કે રેતીની જેમ પાણીમાં રેતી હોય એમ રેતીના કણો છે પાણીમાં નીચે સ્થિર થઈ જાય એવું પણ નહીં આ બંને વચ્ચેની જે પરિ ચરમ પરિસ્થિતિ છે એ બંને વચ્ચેની પ્રણાલી એ કલેલ પ્રણાલી છે અને કલીલ પ્રણાલી છે એ પ્રણાલી છે એ પણ બહુ જ અગત્યની વસ્તુ છે સમાન પ્રણાલીમાં એકરૂપ મિશ્રણ બનાવશે એમાં રહેલા કણો છે એને આપણે અલગ જોઈ શકતા નથી તારવી શકતા નથી અને વિસમાન પ્રણાલી હશે એટલે પાણીની અંદર રહેલા કણો તરતા રહેલા કણો હશે એને આપણે અલગ સમજી શકીએ છીએ જોઈ શકીએ છીએ પરંતુ એ કણો છે એ રેતીની જેમ દ્રાવણની નીચે બેસી જતા નથી વિસમાંગ પ્રણાલી કહીશું એમાં બે શબ્દો અગત્યના સમજવા પડશે આપણે જેવી રીતે દ્રવ્ય દ્રવ્ય બોલીએ છે એ રીતે પરિક્ષેપિત કલા વચ્ચેની પ્રણાલી છે અને આ કલેલ પ્રણાલી છે જે વિસમાંગ પ્રણાલી છે એમાં બે શબ્દો સમજવા જરૂ જરૂરી છે પહેલો છે પરિક્ષેપિત કલા અને બીજો છે પરિક્ષેપણ માધ્યમ પરિક્ષેપિત કલા એટલે એની દ્રાવણની અંદર રહેલા જીણા કણો કે જે વિ પ્રણાલી બનાવે છે અને પરિક્ષેપણ માધ્યમ એટલે આપણે દ્રાવક જે કહીએ છીએ એ કહેવાય ઉદાહરણ તરીકે લઈ લઈએ આપણે પાણી અથવા તો અન્ય ઉદાહરણ પણ આપણે અહીં આગળ લઈ શકીએ છીએ તો પાણીની અંદર રહેલા કરતાં તરતા રહેલા ઝીણા કણો છે એવી સમાગ પ્રણાલી બને છે અને પ્રણાલી કેવી થાય છે કલીલ પ્રણાલી તરીકે કે જેમાં રહેલા ઝીણા કણો છે તે પાણીમાં મિશ્ર થઈને સમાંગ એકરૂપ મિશ્રણ બનાવતા નથી હા પરંતુ એવું પણ નથી કે આ ઝીણા કણો છે કે જેના દળ પ્રમાણમાં આયન વગેરે કરતાં વધારે હોય છે પરંતુ એ રેતીની જેમ નીચે બેસી જાય છે એવું પણ હોતું નથી હવે એને વધારે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો આપણે જોઈએ દ્રાવણ હોય છે એ દ્રાવણમાં જે કણ હોય છે એ કણો કયા સ્વરૂપે હોય છે તો કે આયન હોઈ શકે અથવા તો નાના કણો હોઈ શકે છે કે જે સમાંગ એકરૂપ મિશ્રણ બનાવે છે જ્યારે કલીલની વાત કરીશું ત્યારે કલીલમાં પરિક્ષેપિત કલા પરિક્ષેપિત કળા એટલે જે ઝીણા કળો હોય છે તે કણો હોય છે તે કેવા હોય છે તો કે બૃહદ બૃહદ એટલે મોટા બૃહદ કણ એટલે આપણે એને કહી શકીએ પ્રમાણમાં કેવા હોય મોટા કણો અથવા તો પરમાણુ કણુ કે આયનોનો સમુચ્છ શબ્દ સમજવો જરૂરી છે સમૂચે સમૂચે એટલે આપણે કહી શકીએ સમૂહ બૃહદ કણો હોય બૃહદ કણો એટલે મોટા કણો જેવા કે પ્રોટીન હોય છે બરાબર અથવા તો આપણે પોલીમર કહી શકીએ એ કુદરતી હોઈ શકે અથવા સંશ્લેષિત પોલીમર હોય છે એવા મોટા કણો હોય બરાબર છે પણ જે રેતી કરતા કેવા હોય પાછા નાના હોય અથવા તો પરમાણુ અણુ કે આયન એ એક એકલા સ્વરૂપમાં ના હોય પણ પરમાણુ અણુ કે આયનોનો સમૂહ છે એટલે શું હોય સમૂહ હોય એટલે પરમાણુ અણુ કે આયન હોય છે એ એકબીજા સાથે ભેગા મળી અને મોટા કદના કણો બનાવતા હોય બહુ જ એની વસ્તુ છે બૃહદ કણ હોય છે જે રેતી જેટલા મોટા નહીં રેતીથી કેવા હોય ના ના અથવા તો પરમાણુ અણુ કે આયન કે જે દ્રાવણની અંદર રહેલા હોય છે એ પરમાણુ અણુ કે આયન સ્વતંત્ર ન રહેતા પરમાણુ અણુ કે આયન ભેગા મળી અને ઝૂમખું સમુચ્ય એટલે કે સમૂહ બનાવે છે અને તે શું હોય છે કલેલ કણો હોય છે કે જે દ્રાવણમાં શું હોય તરતા રહેલા હોય છે દ્રાવણમાં દ્રાવક સાથે એટલે કે પરીક્ષેપણ મધ્યમ સાથે સંપૂર્ણ મિશ્ર પણ નથી થતા અને રેતીની જેમ નીચે પણ જમા થતા નથી એટલે કે દ્રાવણથી અલગ પણ પડતા નથી આ કલીલકણો હોય છે એના વ્યાસની વાત કરીએ તો એ કલીલકણોનો વ્યાસ એકથી એક હજાર નેનો મીટર જેટલો હોય છે તેને મીટરમાં કહીશું તો દસની ઓછા નવ ઘાતથી દસની ઓછા છ ઘાત મીટર જેટલો હોય છે એનો વ્યાસની વાત કરીએ આપણે પછી એના પૃષ્ઠ ક્ષેત્રફળ પૃષ્ઠ એટલે એની સપાટી પરનું ક્ષેત્રફળ તેના ક્ષેત્રફળની ચર્ચા કરીએ તો પુરુષ ક્ષેત્રફળ એટલે કે એની સપાટીનું ક્ષેત્રફળ હોય છે એ પુરુષ ક્ષેત્રફળ હોય છે એ ઘણા મોટા હોય છે પુરુષ ક્ષેત્રફળ ઘણા મોટા હોય અને કઈ રીતે સમજી શકીએ તો આપણે એક ઉદાહરણ વિચારણ ધારો કે એક લમઘન છે લમઘન છે એની સપાટી પરનું ક્ષેત્રફળ એટલે એની છ બાજુ છે એ છ બાજુનું ક્ષેત્રફળ વિશે આપણે જોઈએ પરંતુ એ લમઘન છે એ લમઘનને તોડીને અનેક નાના કણોમાં રૂપાંતર કરી દેવામાં આવે તો શું થશે એ દરેક નાના કડની સપાટીના ક્ષેત્રફળ શું થશે ઘણા બધા વધી જશે દરેક નાના નાનાકડની સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરીશું તો એ દરેક નાના કડની સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એ લમઘન હોય છે તેના સપાટીના ક્ષેત્રફળ કરતાં ઘણો વધારે હોય છે તો પૃષ્ઠ ક્ષેત્રફળ આ કલીલ કણો હોય છે એના ઘણા મોટા હોય છે અને એના કારણે એના ઘણા વિશિષ્ટ જે ગુણધર્મો હોય છે એ ગુણધર્મો માટે શું હોય છે તે જવાબદાર હોય છે આ એના પૃષ્ઠ ક્ષેત્રફળ હોય છે તે તો આપણે આ ટોપિક કલીલ છે એ શું વ્યવસ્થિત રીતે સમજી શક્યા છે ફરી એકવાર ઝડપથી જોઈ લે કલીલ કલીલ છે એને સમજવું હોય તો આપણે બે એક્સ્ટ્રીમ પરિસ્થિતિ ચરમ પરિસ્થિતિઓની વિચાર કરીએ દ્રાવણો કે જેમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવક સાથે સમાગ એકરૂપ મિશ્રણ બનાવે છે સમાગ પ્રણાલી બનાવે છે જેમાં એકબીજાને આપણે અલગ કરી શકતા નથી પાણીમાં રેતી પાણીમાં રેતી નાખીએ અને આપણે હલાવીએ ત્યારે એકબીજા જોડે મિશ્ર છે એવું લાગે છે પરંતુ તેને સ્થિર થવા દે ત્યારે રેતીના કણો છે શું થાય છે દ્રાવણમાં નીચે બેસી જાય છે એટલે કે નિલંબિત થાય છે સમાન પ્રણાલીમાં કણો હોય છે એકરૂપ મિશ્રણ બનાવે છે જ્યારે અહીંયા આગળ રેતી છે એ નીચે બેસી જાય ને નિલંબન આપે છે આ બંને ચરમ પરિસ્થિતિ એટલે એક્સ્ટ્રીમ પરિસ્થિતિ છે એ બંને વચ્ચેની પ્રણાલી હોય છે તેને કલેલ પ્રણાલી કહેવાય કલીલ પ્રણાલી છે એ સમાન દ્રાવણની જેમ સમાન પ્રણાલી નથી એ સમજી લેવાનું છે બરાબર છે તેમજ રેતીની જેમ નિલંબન પણ આપતું નથી પણ આ બંને વચ્ચેની અવસ્થા છે અને સાથે સાથે દ્રાવણોને પ્રણાલી છે જ્યારે કલીલ છે કેવી છે પ્રણાલી છે એટલે કે એમાં રહેલા કણો છે એ દ્રાવક સાથે સંપૂર્ણપણે મિશ્ર થતા નથી વી સમાન પ્રણાલી છે વી સમાન પ્રણાલીઓના બે શબ્દો સમજવા જરૂરી છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપન માધ્યમ પરિક્ષેપિત કલા એટલે કે ઝીણા કણો કે જે દ્રાવણની અંદર તરતા રહેલા છે પરિક્ષેપન માધ્યમ એટલે આપણે દ્રાવક કહી શકીએ કે ઉદાહરણ તરીકે લઈ આપણે પાણી પાણીની અંદર રહેલા પાણીની અંદર તરતા રહેલા કણો છે એ વિસમાંગ પ્રણાલી બનાવે બરાબર તો એ કલીલ કહેવાશે કલીલ કહેવાશે તો એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ પરિક્ષેપિત કલા એટલે કણો અને પરિક્ષેપણ માધ્યમ એટલે કે જેમાં કણો તરતા રહેલા છે તે થોડું વધારે સ્પષ્ટ હજુ સમજીએ આગળ તો દ્રાવણ છે દ્રાવણમાં રહેલા કણ હોય છે એ આયન હોઈ શકે છે અથવા ખૂબ જ નાના કદના કણો હોઈ શકે છે જે દ્રાવક સાથે સંપૂર્ણ મિશ્ર થયેલા હોય છે જ્યારે કલીલ કણ હોય છે એ દ્રાવણમાં રહેલા આયન અથવા નાના કણો કરતાં કેવા હોય છે મોટા કદના હોય છે એટલે કે બૃહદ કણ હોય છે હા અથવા તો પરમાણુ અણુ કે આયન હોય છે તેનો સમૂચ એટલે કે સમૂહ પરમાણુનો સમૂહ હોય અણુનો સમૂહ હોય અથવા આયનોનો સમૂહ છે એટલે કે સમૂહ હોય છે કે જેના કલ હોય છે તે કેવા હોય છે પ્રમાણમાં મોટા હોય છે કલીલ કણો છે એના વ્યાસની ચર્ચા કરીએ તો એકથી એક હજાર નેનો મીટર હોય છે એટલે કે ટેન એસ ટુ માઇનસ નાઇન ટુ ટેન એસ ટુ માઇનસ સિક્સ મીટર જેટલો હોય છે તેના પૃષ્ઠ પુરુષક્ષેત્રફળ હોય છે તે પ્રમાણમાં ઘણા મોટા હોય છે અને પૃષ્ઠ પુરુષક્ષેત્રફળ ઘણા મોટા હોવાના કારણે એના જે કલીલ હોય છે કલીલના ઘણા બધા જે વિશેષ ગુણધર્મો છે એ ને આધારે જ જોવા મળે છે હમણાં આપણે જોયું કે કલીલ એટલે શું તેને આપણે સમજ્યા કલીલ એટલે શું એ મગજમાં સ્પષ્ટ હશે તો આગળની બધી થિયરી સમજવામાં આપણને સરળતા રહેશે નહીં તો કન્ફ્યુઝન કન્ટિન્યૂ ચાલ્યા કરશે હવે કલીલ છે એ કલીલનું વર્ગીકરણ કરવું છે તો કલીલનું જે વર્ગીકરણ કરવાનું છે એ વર્ગીકરણ છે તે ત્રણ બાબત ઉપર આધાર રાખે છે ત્રણ બાબતના આધારે કરવામાં આવે છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા કઈ છે તેના આધારે તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા કઈ થાય છે તેના સ્વભાવ ઉપર અને કણોના પ્રકાર ત્રણ બાબતના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે અહીં આગળ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંનેની ભૌતિક સ્થિતિના આધારે તેનું વર્ગીકરણ કર્યું છે કલીલના પ્રકાર છે એ કયા નામે ઓળખાય છે તે અને તેના ઉદાહરણની ચર્ચા કરી છે આ સમજીશું તો ચેપ્ટરમાં અલગ અલગ ટૉપિકમાં જે ઉદાહરણ આવે છે એ આપણને તરત ધ્યાનમાં આવશે નહીં શબ્દોમાં આપણે પૂછ્યું જે સોલ છે એરોસોલ છે જેલ છે પાયસ છે બરાબર ફીણ છે ઘન સોલ છે આ શબ્દો આવતા હોય ત્યારે આપણના મગજમાં એના માધ્યમ સ્પષ્ટ ન હોય તો આપણને કન્ફ્યુઝન ઊભું થવાની શક્યતા કેવી છે રહેલી છે એટલે આપણે આ વસ્તુ ધ્યાનથી જોઈ લઈશું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ અહીંયા આગળ તમે જોશો તો પરિક્ષેપિત કલા છે એ ઘન છે એની સામે પરિક્ષેપણ માધ્યમ છે એ ઘન પ્રવાહી અથવા વાયુ હોય ઘન પ્રવાહી અથવા વાયુ આ ત્રણે ત્રણ ઘન બરાબર અહીં ઘન પ્રવાહી કે વાયુ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ માધ્યમ એટલે આપણે એવું સમજોને ને ધ્રાવક ધ્રાવકની અંદર દ્રાવ્ય હોય એ પ્રકારે સમજો તો પરિક્ષેપણ માધ્યમ ઘન હોય અને એની અંદર રહેલ પરિક્ષેપિત કલા

જેને કલીલનો પ્રકાર હોય છે એને ઘન સોલ તરીકે ઓળખવામાં આવે છે રંગીન કાચ અને જેમસ્ટોન જેમસ્ટોન એટલે આપણે જોયું તો કે રૂબી માણેક વગેરે હોય છે તે એલ્યુમિનાનું અશુદ્ધ સ્વરૂપ હવે પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય અને પરિક્ષેપિત કલા ઘન હોય તો પ્રવાહીની અંદર ઘન આવી રીતે વિચારવાનું તો એને સોલ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું ઉદાહરણ છે રંગ કોષ દ્રવ્ય વગેરે અને સમજવું હોય તો આપણે કોષ દ્રવ્ય સમજીએ તો આપણા શરીરમાં કોષ દ્રવ્ય હોય છે તેમાં દ્રાવક તરીકે એટલે કે પરિક્ષેપિત માધ્યમ તરીકે શું હોય પ્રવાહી અને પ્રવાહીની અંદર અલગ અલગ કણો તરતા રહેલા હોય છે બરાબર રુધિરમાં અસંખ્ય કણો હોય છે તો એ કણો થશે પ્રવાહી માધ્યમ એટલે પાણી અને એની અંદર રહેલા તરતા કણો એટલે પરિક્ષેપિત કલા ઘન હોય છે અને એ કલીનો પ્રકાર છે સોલ તરીકે ઓળખાય છે રંગ હોય છે રંગમાં પણ આ જ પ્રકારનું ઉદાહરણ જોવા મળે છે એના પછી જોઈએ પરિક્ષેપણ માધ્યમ છે એ વાયુ હ અને પરીક્ષેપિત કલા ઘન હોય તો વાયુની અંદર ઘન એટલે આપણે વિચારો આજુબાજુ હવા છે હવાની અંદર રહેલા તરતા રહેલા ઘન કણો આવી રીતે વિચારો વાયુ એટલે હવાની અંદર તરતા રહેલા ઘનકણો જેને એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ પરથી એકદમ સ્પષ્ટ થઈ જશે ધુમાડો ધુમાડો એટલે આપણને ખબર પડે આજુબાજુ જે હવા છે હવાની અંદર જે કાર્બનના જે કણો હોય છે બરાબર છે જે રસકણ સ્વરૂપે તરતા રહેલા હોય છે એ ધુમાડો થશે ધૂળ હોય છે હવા હોય છે એમાં ધૂળના રસકણો હોય છે તો એ શું થશે તો કે પરિક્ષેપણ માધ્યમ વાયુ છે એની અંદર તરતા રહેલા ઘન કણો જેને એરોસોલ તરીકે ઓળખાય છે શબ્દ ધ્યાનમાં રાખવાનો છે એરોસોલ બોલે એટલે તરત ધ્યાનમાં આવવું જોઈએ વાયુ છે એ પરિક્ષેપણ માધ્યમ છે અને એમાં પરિક્ષેપિત કલા તરીકે ઘન કણો હોય હવે પરિક્ષેપણ કલા પ્રવાહી હોય અને પરિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી વાયુ હોય તે રીતે જોઈએ તો ઘનની અંદર પ્રવાહી ઘન મેઇન પરિક્ષેપણ માધ્યમ ઘન છે એની અંદર પ્રવાહી પરિક્ષેપિત કલા હોય તો એ જેલ તરીકે ઓળખાય છે ચીઝ બટર જેલી વગેરે હોય છે એમાં મેઇન જે પરિક્ષેપણ માધ્યમ હોય છે ઘન હોય છે ને એની અંદર પરિક્ષેપિત કલા તરીકે જે કણો હોય છે એ પ્રવાહી સ્વરૂપના હોય છે અને જેને જેલ તરીકે ઓળખાય છે પ્રવાહ ઘનની અંદર પ્રવાહી જેલ પ્રવાહી પ્રવાહી પાયસ અથવા ઇમલ્સન હા આગળ શબ્દ આવવાનો છે થિયરીમાં પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી ને એની અંદર રહેલ પરિક્ષેપિત કલા પણ શું હોય પ્રવાહી હોય તો એને પાયસ અથવા ઇમલસન તરીકે ઓળખવામાં આવે છે દૂધ હેર ક્રીમ માખણ વગેરે એ બધા એના ઉદાહરણ થશે પરિક્ષેપણ માધ્યમ વાયુ વાયુની અંદર પ્રવાહી એટલે વિચારો આજુબાજુ હોવા છે એની અંદર તરતા રહેલા પ્રવાહીના કણો પ્રવાહીના કણો એટલે જે એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે અને તેના ઉદાહરણ જોઈએ તો ધુમ્મસ ધુમ્ર વાદળ જંતુનાશક સ્પ્રે વગેરે તો વાયુ છે એ વાયુની અંદર જે ઘન કણો વાયુની અંદર પ્રવાહી કણો છે જેને એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે ધુમ્મસ વિચારો ને હવા હોય છે હવાની અંદર જે પ્રવાહીના કણો હોય છે એ ધુમ્મસ તરીકે ઓળખાય છે બરાબર ધૂમ્ર કહે છે વાદળ કહે છે જંતુનાશક સ્પ્રે સ્પ્રે કર્યો હોય તો હવામાં પ્રવાહીના કણો તરતા રહેલા હોય એટલે શું છે તો કે વાયુની અંદર રહેલા પ્રવાહીના કણો છે ઘન હોય છે એ ઘનની અંદર રહેલા વાયુને એટલે પરિક્ષેપણ માધ્યમ તરીકે ઘન અને પરિક્ષેપિત કલા તરીકે વાયુ હોય તો ઘનની અંદર વાયુ એને ઘન સોલ તરીકે ઓળખવામાં આવે છે પીમાસ પથ્થર હોય છે અને ફોર્મ રબ્બર પીમાસ પથ્થર અથવા ફોર્મ રબર હોય છે એમાં શું હોય છે તો કે પુમાશ પથ્થર અથવા તો જે ફોર્મ રબ્બર હોય છે એ પીમાસ પથ્થર અથવા ફોર્મ રબરની અંદર જે પથ્થર હોય છે એ છિદ્રાળું હોય છે હા અને ફોર્મ રબર હોય છે એ પણ રબર હોય છે પણ રબરની અંદર એવો છિદ્રાળુ ભાગ હોય છે કે જ્યાં હવાના કણો રહેલા હોય છે એટલે ઘન પરિક્ષેપણ માધ્યમ એની અંદર વાયુ હોય છે જે ઘનસોલ તરીકે ઓળખાય છે ફ્યુમાઈસ પથ્થર અથવા તો ફોર્મ રબર જ્વાળામુખી ફાટે ત્યારે જે પથ્થરો બહાર નીકળતા હોય તો એમાં એ પીગળે છે એટલે જે લાવા નીકળે છે એ પીગળે છે પીગળતો હોય ત્યારે એની અંદર હવાના કણો એટલે કે વાયુ પણ રહેલા હોય છે ધીમે ધીમે ઠરશે ત્યારે એ પથ્થર હોય છે એનો અમુક ભાગ હોય છે છિદ્રાળુ બને છે પથ્થર હોય છે પછી જોઈએ તો પરિક્ષેપણ મધ્યમ પ્રવાહી પરિક્ષેપણ પ્રવાહી હોય અને પ્રવાહી અંદર વાયુ હોય પરિક્ષેપણ મધ્યમ પ્રવાહી હોય અને તેની અંદર પરિક્ષેપિત કલા હોય છે એ વાયુ હોય છે જે ફીણ તરીકે ઓળખાય છે ઉદાહરણ જોઈએ તો ફીણ કસા એટલે કસા એટલે વ્હીપ ક્રીમ સાબુનું ફીણ વગેરે તેના ઉદાહરણ થશે એટલે એક્ચુઅલે શું હોય છે તો કે ફીણ નોર્મલ સમજીએ કે પાણી હોય છે એ પાણીની અંદર આપણે સાબુ નાખીએ અથવા ડિટરજન્ટ નાખીને એને હલાવીએ ત્યારે ફીણ નિર્માણ થાય છે ખબર છે તો એ કહીએ તો મેઇન પ્રવાહી છે પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે પણ એની અંદર વાયુના કણો હોય છે હા ફીણ હોય છે એમાં શું હોય છે વાયુ હોય છે એટલે ફીણ કસા ક્રીમ હોય છે સાબુનું ફીણ વગેરે શું છે ફીણ તરીકે ઓળખાય છે જેમાં પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે અને પરિક્ષેપિત કલા તરીકે વાયુ રહેલો હોય છે એટલે આ રીતે આપણે એને સરળતાથી સમજી શકીએ તો પરીક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ હોય અને ત્રણે ત્રણ પરિક્ષેપિત કલા ઘન હોય ત્યારે તે ઘન સોલ સોલ અથવા એરોસોલ તરીકે ઓળખાય છે પરિક્ષેપણ માધ્યમ ઘન પ્રવાહી અથવા વાયુ હોય અને પરિક્ષેપિત કલા પ્રવાહી હોય તો તેને અનુક્રમે જેલ પાયસ અને એરોસોલ તરીકે ઓળખાય છે પરિક્ષેપણ માધ્યમ ઘન અથવા પ્રવાહી હોય અને પરિક્ષેપિત કલા વાયુ હોય ત્યારે કલીલનો જે પ્રકાર હોય છે એ ઘનસોલ અથવા તો ફીણ તરીકે ઓળખાય છે અને તેના ઉદાહરણ આપણે એમસીક્યુમાં પૂછી શકીએ કે ધુમાડો હોય છે ધુમાડો કલીલનો કયો પ્રકાર છે તો એ એરોસોલ પ્રકાર કહેવાય ધુમાડો હોય છે તેમાં રહેલ પરિક્ષેપણ માધ્યમના પરિક્ષેપિત કલા કઈ હોય છે તો વાયુ પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા ઘન હોય છે આપણને પ્રશ્ન પૂછી શકે જંતુનાશક સ્પ્રે છે જંતુનાશક સ્પ્રે હોય છે તે કલીલનો કયો પ્રકાર છે તો એરોસોલ છે તેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ શું હોય છે જંતુનાશક સ્પ્રેમાં પરિક્ષેપિત પરિક્ષેપણ માધ્યમ તરીકે હોય છે વાયુ અને પરિક્ષેપિત કલા તરીકે હોય છે પ્રવાહી હા એટલે આ રીતે આપણે ઉદાહરણ તમારે એમસીક્યુમાં પૂછી શકે છે એવું પણ પૂછી શકે પરિક્ષેપિત કલા અને પરીક્ષેપણ માધ્યમ આ હોય તો તેનું ઉદાહરણ જણાવો અથવા તે કલીનો પ્રકાર કયો છે તે કે ધાર કે પરિક્ષેપિત કલા પ્રવાહી છે અને પરીક્ષેપણ માધ્યમ ઘન છે તો એ કલીનો પ્રકાર કયો કહેવાશે જેલ કહેવાશે આ રીતે તમારે એમસીક્યુમાં ધ્યાનમાં રાખવાનો આ શબ્દો તમારા મગજમાં સ્પષ્ટ હોવા જોઈએ આ શબ્દ આવે એટલે એનું ઉદાહરણ ધ્યાનમાં આવવું જોઈએ આ શબ્દો આવે છે એટલે એનો પરિક્ષેપિત કલા અને પરીક્ષેપણ માધ્યમ ધ્યાનમાં આવવું જોઈએ આગળની ઘણી બધી થિયરીમાં તમને આ શબ્દો વારંવાર જોવા મળશે એટલે આ કોન્સેપ્ટ છે મગજમાં ક્લિયર હોવો જરૂરી છે